तो नमस्कार मारा वाला गुजराती स्वागत है तमारू तमारी चैनल रुपया तो बनेगा मां। आज हूँ तुम शेर करवानो छूं जेनुं नाम है प्रिंस पाइप एंड फिटिंग लिमिटेड। आम जो आज एक दिवस में एनुं कहीं नथी, छेल्ला 5 दिवस जोशो ने तो पण कंईक 4% नी आजूबाजू प्रॉफिट जोवा मळे। छेल्ला 1 महीना पर 3%, मतलब हवे नीचे पड़वानुं नथी। जो आ एनी एक छे ने एक लाइन मतलब स्टेबल थई गई। तमने 6 महीनामांथी चार्ट बतावुं तो जो 6 महीनामांथी पण कंई ऊपर नीचे एवुं खास थयुं नथी। आ एक वर्षनुं चार्ट जोई लो तो एमां पण तमने खबर पड़शे कि अहींथी जुओ आनी अंदर रहेवा मांगे छे, आनाथी नीचे ऊपर जवा मांगत नहीं। 13% की गिरावट है, 13-14% छेल्ला एक वर्षनी। मेक्सिमम चार्ट तमने बताई दीधो, जो आ मेक्सिमम है, अँ स्टेब्लिश थी गयो। तमे जुओ ने आम जो सीधो अँ नीचे आम पड़वा मांगत नहीं। आम जो नहीं तो आटली वार पड़ी गयो होने पर ना, हवे थी अँ ऊपर जवानी कोशिश करशे। नीचे जवानो कोई चांस नहीं। ऊपर थी नीचे तमे जोशो तो तमने केटला पर्सेंट डिस्काउंट मिले छे, तो लगभग तमने 30% डिस्काउंट मिली रो है। के 30% जो भागवा चालू कर दीधुँ है। ऑलरेडी एना पर न्यूज़ आए थे, एक मिनिट तो न्यूज़ बता दू। आम जो आना न्यूज़ है, बाय प्रकाश भाई टार्गेट आए 720 रुपया। कौन आपे? जेएम फाइनेंस। हूँ नहीं आप, जेएम फाइनेंस वाला एनु टार्गेट आपेलो कि 720 रुपया जाशे। एम अतर हाल एनी प्राइस के चाली थी? तो हाल चाली है 593, 720 जाशे, मतलब सारो प्रॉफिट आपसे। तो जेएम फाइनेंस कहवा थाय छे, मारू नहीं स्टॉक सारू छे। तमे जो तमे फंडामेंटल पर तमने बताई दूँ, जो स्टॉक नो भाव ने गाय छे 712 छे, टार्गेट आप्यो छे 720 नो। एटले आपणे जे क्वार्टर रिजल्ट आवशे एना पर ध्यान देवानुं रहे। एमां जो सारू परफॉर्म करशे तो स्टॉक ऊपर जाशे। डिविडेंड आपे छे, फेस वेल्यू 10 नो छे। आरओई पण सारू छे, 21-22% आजूबाजू छे। आरओसी पण सारू छे, 27% आजूबाजू छे। स्टॉक पी 56 छे, ज्यारे इंडस्ट्री पी 28 થોડુંક વધારે છે, પણ કંપની માર્કેટ જોશો ને તો 6,540 કરોડનું છે અને બુક વેલ્યુ 112નું છે। હવે તમે જોશો ને તો એનો મતલબ સેલ્સ વગેરે જોશીને તો આપણને ખ્યાલ આવશે। આમ જો ફોર્થ નંબરમાં આવે છે, કેટલા નંબરમાં? ફોર્થ નંબરમાં, ફર્સ્ટ નંબર છે ઇન્ડસ્ટ્રીયલ, બીજામાં છે સુપ્રીમ, પછી છે ફિનોલેક્સ અને પછી છે પ્રકાશ પાઇપ। આ પ્રકાશ નહીં, સોરી પ્રિન્સ પાઇપ, પ્રકાશ પાઇપ પણ મેં તમને કીધેલું છે એ પણ સારું એવું છે। એને પણ તમે લાંબા સમય માટે રાખી શકો છો। આનો જો સેલ્સ જુઓ તો વધે છે, એમ જો ઘટ્યા નથી। લોકડાઉન પછીનું તમે જોશો ને તો જો ધીરે ધીરે વધારો થઈ છે, 636 કરોડ, અત્યારે 706 કરોડ। જો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પણ ધીરે ધીરે એને વધારાને પહેલાં ઘણી બધી હતી, પછી ધીરે ધીરે ઓછી થઈ ગઈ, તો પછી તો વચ્ચે માઇનસમાં આવી ગઈ હતી, અત્યારે 10% છે। હવે જે માર્ચનું રિઝલ્ટ આવે એમાં આપણે જોવાનું રહ્યું, કંપની ઓલમોસ્ટ પ્રોફિટમાં જ રહી છે। વચ્ચે એક 24 કરોડનો લોસ થયો હતો, પછી 35 કરોડ એક પ્રોફિટમાં આવી ગઈ હતી, હાઈએસ્ટ છે 97 કરોડનું પ્રોફિટ છે। પણ ધીરે ધીરે કંપની પ્રોફિટમાં આવશે, જો આ વર્ષનું છે, વર્ષમાં પણ સારો પ્રોફિટ છે। હવે તમને ડાયરેક્ટ છે ને બતાવું, રિઝર્વ કંપની પાસે કેટલું છે? તો સપ્ટેમ્બર મહિનાનું અપડેટ છે, હા સપ્ટેમ્બરનું છે, સપ્ટેમ્બર 2022નું, તો 1124 કરોડ રિઝર્વ છે, જ્યારે બોરિંગ 140 કરોડ છે, તો રિઝર્વ સારો એવું છે। પછી પ્રમોટર હોલ્ડિંગ પણ આપણે માર્ચ મહિનાની અપડેટ થયેલી છે, આમ જુઓ તમે જોશો ને માર્ચ 2023 જુઓ પ્રમોટરો પાસે કેટલી છે, ઓછી થઈ છે, આમ જુઓ કેટલી છે 60.94, પણ FIRR વધારી દીધું, પહેલાં કેટલી 4.41 હતી, આ વધારીને અત્યારે માર્ચમાં કરી કેટલી કરી છે, તો કે 6.25%, અને DIRR પણ વધારી જુઓ 15.45 હતી, અત્યારે 15.75 છે। પબ્લિક પાસે ઓલમોસ્ટ જો પહેલાં 21%ની આજુબાજુ હતી, ધીરે ધીરે પબ્લિક પાસેથી માલ બધું લઈ લેવામાં આવી રહ્યો છે, અત્યારે 17.6% છે, ત્યારે 18.51 હતી, પછી 17.19 હતા, 17.6, તો ધીરે ધીરે પબ્લિક પાસેથી માલ લઈ લેવામાં આવી રહ્યું છે, અને પ્રમોટર ઓછો કરી રહ્યા છે, અને FI અને DI વાળા જે ભરી રહ્યા છે, તો સ્ટોક સારો છે, સારો રિટર્ન આપશે, તમે આમ નજર રાખી શકો છો। બસ મને સારું લાગ્યું આજે કે એના આમાં થોડુંક ધ્યાન દેવા દીધા જેવી છે, એટલે મેં વિડીયો બનાવ્યો છે, અને તમે પણ આમાં ધ્યાન દઈ શકો છો, તો સારો તમને પ્રોફિટ આપશે। થેન્ક યુ, બરાબર ગુજરાતી, ધન્યવાદ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।